गुरुवारे મોડી રાત્રિથી ચાલુ થયેલી દરોડાની કાર્યવાહી બાદ નક્કર પુરાવાના આધારે 2011ના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે રાજેશની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વનું એ છે કે સીબીઆઈએ કે રાકેશની રાંટ લેવાના અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે અને આઈએએસ અધિકારી પર 700 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજેશની તપાસનો રેલો નેતાઓ સુધી પણ પહોંચી શકે તેમ છે। त्यारे तेमनी धरपकड़ करीने जेओए आज सीबीआईनी स्पेशल कोर्ट में रजू करवामां आव्या हता। तेमज के राजेशना केसमां सह आरोपी तरीके झड़पायेला रफीक मेमणने सीबीआई कोर्ट समक्ष रजू करवामां आव्यो हतो, जेमां आरोपी मेमणना मात्र एक ज दिवसना रिमांड नामदार अदालते मंजूर कर्या छे। तपास एजेंसी द्वारा 10 दिवसना रिमांडनी मांगणी करवामां आवी हती। जो के रफीक मेमणना वकील आफताब हुसैन अंसारीए दलील करी हती के आ केसमां रफीक मेमणनो कोई रोल ज नथी। जे पण लाइसेंस इश्यू करवा बाबते लेवड़ देवड़ थई छे तेमां कलेक्टर नी भूमिका महत्वनी हती। तो आ उपरांत बामणबोरनी जमीनना सोदामां पण राजकोटना एक राजकीय अग्रणी शंकाना दायरामां आव्या छे। कायदानुं खोटुं अर्थघटन करीने 800 एकरनी जमीननी लाणी कर्यानो आक्षेप करवामां आव्यो छे। એવા સમાચાર મળ્યા ટીવીમાંથી કે કેન રાજેશ કલેક્ટર પૂર્વ એના ઘરે સુરત ગાંધીનગર અને સુરનગરમાં બધા દરોડા પડ્યા, મેં સાંભળ્યું સાહેબ એવું કે રાજેશે લગભગ 200 ઉપર હથિયારના લાયસન્સ આપ્યા સાહેબ, પૈસા લઈને મને લાયસન્સ આપ્યું સાહેબ, 3 લાખ રોકડા લીધા, 98,000 રૂપિયા મેં સુરત બેંકમાં સાહેબ નાખ્યા। પછી મારું મને સાહેબ એવું કીધું કે વિરમગામથી તમે 5 કિલો ગાયનું મટન લઈ આવો, એટલે મેં ના પાડી સાહેબ, એટલે મારું લાયસન્સ સાહેબ રદ કર્યું, મને ખોટી 3 લાખનો દંડ આપ્યો, મારું ટોક રજિસ્ટર રદ કરી નાખ્યું સાહેબ, અને બીજું પછી મને ધામ ધમકી સાહેબ આપતા હતા, પછી મને બહુ સાહેબ હેરાન કર્યો, એટલે મેં ગુજરાત સરકાર ભારત સરકારને મેં સાહેબ અરજી કરી, સીબીઆઈમાં મેં અરજી કરી સાહેબ, ગુજરાત સરકારમાં કે ભારત સરકારમાં બેમાં મેં અરજી કરી, એટલે મારું ભારત સરકારે અને ગુજરાત સરકારે બે સાંભળ્યું સાહેબ, નાના માણસનું સાંભળ્યું એમને, એટલે એ બધું થયું, એટલે મને આ રીતે હેરાન બહુ કર્યો એમને સાહેબ।